नमस्कार मित्रों, आजना करंट अफेर में तमारु स्वागत छे। तमे जोवानु शुरू करी चुक्या छो मित्रों 10 नवेम्बर 2022 नू दैनिक करंट अफेर्स। मित्रों, नजीकना समय में तलाटी, जुनियर क्लार्क, टेट 1-2, वन रक्षक जेवी परीक्षाओ आवी रही छे अने आ परीक्षाओनी अंदर करंट अफेर्सना मित्रों खास एक गुणभार छे जेने आपणे सामान्य प्रवाह कहीए छे, सामान्य ज्ञान पण मित्रों अहींथी ज पूछाय छे। तो करंट अफेर्सना एकपण गुणभार मित्रों आपणे जवा देवाना नथी, जेना कारणे आपणे दररोज ऊंडाणपूर्वकनुं अने मित्रों दरेक प्रकारनुं करंट अफेर जोई रह्या छीए। तो आजे पण एक एवा सफरमां आपणे 10 नवेम्બરનું मित्रों करंट अफेर જોશું। તમને ક્યાંય પ્રશ્ન જણાય, તમને ક્યાંય પણ મિત્રો યોગ્ય લાગે ત્યાં તમે કોમેન્ટ કરી શકો છો। વિડીયોને લાઇક કરવાનું ચૂકતા નહીં, ચેનલને પ્રથમ વખત હો તો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, કારણ કે મિત્રો તમારી પરીક્ષાની તૈયારીમાં અમે કોઈ પણ પ્રકારની ઉણપ આવવા દેવા માંગતા નથી। સાથે મિત્રો, આજના દિવસમાં આપણે શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ અને વિશ્વ ઉપયોગિતા દિવસ જોશું। મિત્રો, તમને પીડીએફની જરૂરિયાત હોય તો આની પીડીએફ અમે દરરોજ ટેલિગ્રામ ગ્રુપની અંદર નાખી દઈએ છીએ અને ટેલિગ્રામની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, તો ત્યાંથી તમે ટેલિગ્રામની અંદર જોઈન્ટ થઈ શકો છો, જેથી મિત્રો તમે ડેઇલી પીડીએફ મેળવી શકો અને વધારાના સમયમાં વાંચન પણ કરી શકો। શરૂઆત કરીએ મિત્રો આજના મોટિવેશનથી। આજનું મોટિવેશન છે, અપને પેરો પર ખડા હોના આસાન નહીં હૈ, અપને પેરો પર ખડા હોના આસાન નહીં હૈ, કોશિશ કરતે રહો, મુશ્કેલ ભી નહીં હૈ। જે મિત્રો પ્રયત્ન કરતા નથી મિત્રો એ જ નિષ્ફળ જાય છે, બાકી પ્રયત્ન કરવાવાળા મિત્રો ક્યારેય નિષ્ફળ જતા નથી, કાં તો એ હારે છે અને કાં કાંઈક શીખે છે। તો મિત્રો શીખવા માટે પ્રયત્ન કરવા પડશે, જીતવા માટે નહીં, શીખશો તો મિત્રો અવશ્ય સફળ થશો। નવેમ્બર 2022ના અગત્યના દિવસોની ચર્ચા કરીએ તો પ્રથમ દિવસ છે મિત્રો વર્લ્ડ વેગન ડે, એટલે કે વિશ્વ શાકાહારી દિવસ। ઉજવવામાં ક્યારે આવે છે? તો ઉજવવામાં આવે છે મિત્રો 1 નવેમ્બરે, જેને આપણે કહેશું વિશ્વ શાકાહારી દિવસ। ત્યાર પછીની ચર્ચા કરીએ તો 5 નવેમ્બરે વર્લ્ડ સુનામી અવેરનેસ ડે, સમુદ્રની અંદર આવતા ભૂકંપને કારણે ઉદ્ભવતી ઘટના છે, તો એ છે મિત્રો 5 નવેમ્બરે। ઇન્ફેન્ટ પ્રોટેક્શન ડે, શિશુ સંરક્ષણ દિવસ, નાના બાળકોને સંરક્ષણ કરવા માટેનો દિવસ। નેશનલ કેન્સર અવેરનેસ ડે 7 નવેમ્બરે, જ્યારે વર્લ્ડ રેડિયોગ્રાફી ડે 8 નવેમ્બરે ઉજવવામાં આવે છે। ત્યાર પછીની મિત્રો ચર્ચા કરીએ તો નવ નવેમ્બરે આપણે ગઈકાલે જોયું ઉત્તરાખંડ ફાઉન્ડેશન, એટલે કે ઉત્તરાખંડનો સ્થાપના દિવસ, અને 10 નવેમ્બરમાં આજના 2 દિવસો છે। આ 2 દિવસોની અંદર મિત્રો એક દિવસ આપણે જોવાના છીએ વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ, તમામ માહિતી એક પણ મિત્રો મુદ્દો આપણે મૂકશું નહીં, તમારા કરંટ અફેરની અંદર આપણે ક્યાંય પણ ઉણપ આવવા દેવા નથી। વર્લ્ડ યુઝેબિલિટી ડે, એટલે કે વિશ્વ ઉપયોગિતા દિવસ વિશે પણ આપણે આજના કરંટ અફેરમાં જ જોવાના છીએ। તો ગઈકાલના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ, અગાઉ વન રક્ષકની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે અને મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વન રક્ષક 2022ને ધ્યાનમાં રાખીને પ્રશ્નો। પ્રથમ પ્રશ્ન હતો, નીચેના પૈકી કયા પ્રકારના પ્રાણીઓમાં કરોડરજ્જુ હોતી નથી? તો મિત્રો ખાસ યાદ રાખજો, એ પ્રાણીઓ છે અમેરુદંડી, જેની અંદર કરોડરજ્જુ હોતી નથી, સરીસૃપ મિત્રો પેટેથી હાલતા હોય છે, પેટેથી સરકતા હોય છે, એને પગ હોતા નથી। ઉભયચર મિત્રો, જળચર પણ એમાં આવશે, ખેચર પણ એમાં આવશે, અને તમામ આ 2 પ્રકારના પ્રાણીઓ વત્તા જમીન ઉપર રહેતા હોય તો ભૂચર પણ એમાં આવશે, આ બધાને આપણે કહેશું ઉભયચર। જ્યારે મેરુદંડી, જેને મિત્રો કરોડરજ્જુ હોય, વિજ્ઞાનની ભાષામાં મેરુદંડીમાંથી જ કરોડરજ્જુ બને છે। એના પછીની ચર્ચા કરીએ તો ગઈકાલનો બીજો પ્રશ્ન હતો, ભારતની પહેલી વન નીતિ કયા વર્ષમાં બનાવવામાં આવી? તો મિત્રો એ હવે છે 1952ની અંદર, જ્યારે ગુજરાતના ખજુરાહો તરીકે જાણીતું મંદિર, એટલે યાદ રાખજો દાહોદની બાજુનું બાવકા શિવતીર્થ ગુજરાતનું ખજુરાહો કહેવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન હતો, પરોપજીવી વનસ્પતિ ખાલી જગ્યા છે,
હવે મિત્રો પરોપજીવી વનસ્પતિ એટલે બીજા ઉપર આધાર રાખે એને આપણે પરોપજીવી કહીએ છીએ। તો અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે। જળ પ્રદૂષણને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચી શકાય? તો મિત્રો ચાર ભાગમાં વહેંચી શકાય। આ હતા ગઈકાલના પ્રશ્નો। મિત્રો હવેથી આપણે તમે જે આ પ્રશ્નોના જવાબ આપવાના છો એને આપણે આ કરંટ અફેરના મુખ્ય ભાગમાં દેખાડવાનો પ્રયત્ન કરશું। તો મિત્રો દરેક પ્રશ્નના જવાબ આપો। આ બધા પ્રશ્નો અગાઉ પરીક્ષાની અંદર પૂછાયેલા છે તો મિત્રો તમને એ તો આવડવા જોઈએ, જેથી તમને એ પણ ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાય। આજના કરંટ અફેરની શરૂઆત કરીએ। પ્રથમ મુદ્દો આપણે ગઈકાલનો પ્રશ્ન હતો, તાજેતરમાં આધાર મિત્ર પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે? તાજેતરમાં આધાર મિત્ર પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો એમાં આવશે UIDAI, આપણું આધાર કાર્ડ પણ મિત્રો એ બનાવે છે। હવે UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા આધાર કાર્ડ બનાવે છે। તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, પૂરા નામ પણ પૂછી શકે। હવે ઇન્સ્ટન્ટ સોલ્યુશન માટે મુખ્ય કાર્ય શું છે? તો આઈડેન્ટિટી, ભારતની અંદર રહેલા લોકોને એક ઓળખ આપવાની, અને એની અંદર મિત્રો આધાર કાર્ડ છે, જેને આપણે બેંક અકાઉન્ટ સાથે બધા સાથે લિંક કર્યું છે તો એક આપણને આધાર આપ્યું છે ને। હવે આધાર મિત્ર નામનું એક નવું પોર્ટલ લોન્ચ કર્યું છે। હવે વાત કરી લઈએ આપણે UIDAIની, તો મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એને અત્યારે સંચાલન કરે છે। 28 જાન્યુઆરી 2019ની અંદર એની સ્થાપના થઈ। હેડક્વાર્ટર છે મિત્રો નવી દિલ્હી। મિત્રો અહીંયા 2009 છે, તો 2009ની અંદર જાન્યુઆરી 28 જાન્યુઆરી 2009ની અંદર એની સ્થાપના થઈ છે। ચાલો બીજા નંબરની ચર્ચા કરીએ, તો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022 કોણે જીતી? તો મિત્રો એ પ્રથમ વખત જીતી છે મુંબઈએ। ચર્ચા કરી લઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી શું છે। તો હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી એ ભારતમાં સ્થાનિક T20 ક્રિકેટ ચેમ્પિયનશિપ છે, જેનું આયોજન બોર્ડ ઓફ કંટ્રોલ એટલે કે BCCI કરે છે। BCCIનું ફૂલ ફોર્મ મિત્રો ઘણી વખત પૂછાઈ ગયું છે, ખાસ તમારે યાદ રાખવાનું છે। BCCI, B એટલે બોર્ડ, તમને બધાને ખ્યાલ જ છે, તો એ આપણે યાદ રાખવાની જરૂર નથી, બે જ શબ્દ ખાસ યાદ રાખવાના છે। પહેલાં આવશે ઓફ અને પછી આવશે ફોર, એટલે આપણે યાદ રાખવાનું છે ઓફ ફોર, બસ બાકી બધું બની જશે। બી એટલે બોર્ડ, પછી આપણે યાદ રાખવાનું છે મિત્રો ઓફ, ત્યાર પછી છે CCI એટલે કે કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, તેનું નામ ભારતીય ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સૈયદ મુશ્તાક અલીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે। મુંબઈએ પ્રથમ વખત જીતી છે 2022ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી 2022ની ફાઇનલમાં જીત્યું છે મુંબઈ, હાર્યું છે હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશને મિત્રો 3 વિકેટે હરાવ્યું છે। આ ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું છે ઈડન ગાર્ડન્સ, જે મિત્રો આવે છે કલકત્તાની અંદર। આ મિત્રો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પ્રથમ વખત મુંબઈએ જીતી છે, અને એ પણ હિમાચલ પ્રદેશને હરાવીને। પ્રશ્ન નંબર 3, ઓક્ટોબર 2022માં ભારતનો ટોચનો તેલ સપ્લાયર દેશ કયો બન્યો છે? તો મિત્રો એની અંદર આવશે રશિયા, જે આપણે 2022ની અંદર તેલ બહુ મોટા પ્રમાણમાં પૂરું પાડ્યું છે। ચર્ચા કરી લઈએ તો એનર્જી કાર્ગો ટ્રેકર વોટેક્સના ડેટા અનુસાર પરંપરાગત વિક્રેતા સાઉદી અરેબિયા અને ઈરાનને પાછળ છોડીને રશિયા, મિત્રો આપણે અત્યાર સુધી તેલ માટે નિર્ભર હતા કોના ઉપર? તો સાઉદી અરેબિયા અને ઈરાક ઉપર। હવે એનાથી આપણે મિત્રો આગળ વધીને આપણે રશિયા પાસે ઓક્ટોબર 2022માં જ્યારે ખાસ કરીને યુક્રેન અને રશિયાનું યુદ્ધ શરૂ હતું ત્યારે આપણે એની પાસેથી બહોળા પ્રમાણમાં તેલ ખરીદ્યું છે। 2022માં ભારતને 9,35,556 બેરલ પ્રતિ દિવસ ઓઇલ એને સપ્લાય કર્યું છે। આમ મિત્રો ઓક્ટોબર 2022માં ભારતનો ટોચનો તેલ સપ્લાયર દેશ બની ગયો છે રશિયા। વાત કરીએ કેલેન્ડર વર્ષમાં 1000 T20 ઇન્ટરનેશનલ રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું છે? હવે મિત્રો સ્ક્રીન ઉપર તમે જોવો છો તો એને મારે નામ આપવાની જરૂર છે નહીં। અત્યારે ઓસ્ટ્રેલિયાની અંદર T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, અને મિત્રો
आज बेट्समैन है भारत नो एनो एक खौफ है बॉलरो बी रहा है मित्रों एटले ए सूर्यकुमार यादव स्क्रीन पर तमे जोई शको छो। हवे यादव मेलबोर्न क्रिकेट ग्राउंड खाते जारे जिम्बाब्वे सामे टी ट्वेंटी वर्ल्ड कप 2022 में सुपर 12 मैच दरमियान आ सीद्धि हासिल कर ली थी। सूर्यकुमारे 25 बॉल में 61 रन फटकार्या। आ कैलेंडर वर्ष में 1026 रन साथ सूर्यकुमार यादव प्रथम क्रमांके है। मोहम्मद रिजवान 924 रन साथ बीजा क्रमांके अने विराट कोहली 731 रन साथ तीजा क्रमांके। मित्रों आईसीसी इंटरनेशनल क्रिकेट काउंसिल हेडक्वाटर है एनु दुबई ए मित्रों दर मंथ में अथवा तो वारंवार बेट्समैन माटेना रैंक जाहिर करे छे। तो मित्रों अत्यारे टी ट्वेंटी नी अंदर नंबर वन बेट्समैन पण तमारी सामे छे अने ए छे सूर्यकुमार यादव। पांचमा नंबर की चर्चा करिए तो क्या राज्य में विश्वनी प्रथम वैदिक घड़िया लगावामां आवी? तो मित्रों महाराष्ट्र, पश्चिम बंगाल, मध्य प्रदेश के उत्तराखंड? तो एनी अंदर जवाब सी मध्य प्रदेश आवशे। चर्चा कर लीए तो मध्य प्रदेश उज्जैननी अंदर विश्वनी प्रथम वैदिक घड़ियाळ लगावामां आवी छे। साथे मित्रों आ घड़ियाळ द्वारा लोकोने वैदिक समयनी गणतरी थी परिचित करवामां आवशे। राज्य सरकारे आ मेगा प्रोजेक्ट माटे 1.62 करोड़ जेटली रकम फाळवी छे। आ घड़ियाळ ने विक्रमादित्य अने 24 मुहूर्त एटले के कलाकों में वेचवामां आवी छे। आ मित्रों मध्य प्रदेश उज्जैननी अंदर ज्यां मित्रों छेले नरेन्द्र मोदी मंदिर ने विशाल स्वरूपनी अंदर आपणी सामे मूक्यू छे तो ए शहरनी अंदर वैदिक घड़ियाळ लगावामां आवी छे। आगळनी मित्रों चर्चा करीए तो छठा नंबर पर जता पहेला आपणे मध्य प्रदेश की चर्चा करी छे। तो मध्य प्रदेश ने आपणे मेपमां जोई लईए भारतनी बराबर वच्चे आवेलो प्रदेश छे एटला माटे एनुं नाम पड्युं छे मध्य प्रदेश। पाड़ोशी राज्यनी मित्रों चर्चा करी लईए तो एक तो आपणे छीए गुजरात, त्यार पछी अहींया तमे जोई शको छो महाराष्ट्र, त्यार पछी अहींया तमे जोई शको छो यूपी, आ मित्रों छे छत्तीसगढ़, त्यार पछी अहींया तमे जोई शको छो राजस्थान। तो मित्रों आ एना पाड़ोशी राज्यों छे। 1 नवेम्बर 1956 रोज एनी स्थापना थई। विस्तारनी दृष्टिए बीजा क्रमे छे, प्रथम क्रमांके आ छे राजस्थान विस्तारनी दृष्टिए। वस्तीनी दृष्टिए पांचमो क्रम छे, प्रथम क्रमांके मित्रों उत्तर प्रदेश आवशे वस्तीनी दृष्टिए बाय पॉप्युलेशन। राज्यसभानी 11 सीटो, लोकसभानी 29 सीटो, ज्यारे साक्षरता दर छे मित्रों 70.6%। जाति प्रमाण 931,000 पुरुषोए। पाटनगर एटले के हिंदी में जेने आपणे राजधानी कहीए छीए एनी चर्चा करिए तो भोपाल छे। राज्यपाल मंगूभाई सिंह पटेल छे अने मुख्यमंत्री छे शिवराज सिंह चौहान। आ मित्रों मध्य प्रदेश विषे पण आपणे संपूर्ण माहिती लीधी छे। आगळ वधीए तो छठा नंबर पर छे ताजेतरमां राइजिंग सन वोटर फेस्टिवल 2022 कया राज्यनी अंदर समाप्त थयो छे? महाराष्ट्र, मेघालय, उत्तराखंड के केरलनी अंदर? तो मित्रों एमां आवशे मेघालयनी अंदर। राइजिंग सन वोटर फेस्टिवल 2022 फेस्टिवल पण मित्रों परीक्षानो भाग होय छे। फेस्टिवलनुं नाम छे राइजिंग सन वोटर फेस्टिवल। ए पण 2022 आवृत्ति मेघालयना उमियम तळाव खाते भव्य समापन समारोह साथे समापन करवामां आवी छे। राइजिंग सन वोटर फेस्टिवल 2022 ત્રણ દિવસનો વોટર સ્પોર્ટ છે અને જે મિત્રો 3-5 નવેમ્બર 2022 દરમિયાન યોજાઈ ગયો। ખાસ યાદ રાખજો રાઇઝિંગ સન વોટર ફેસ્ટિવલ 2022 આયોજન થયું છે મિત્રો મેઘાલયની અંદર અને 3-5 નવેમ્બર દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું। સાતમા નંબરની મિત્રો ચર્ચા કરીએ તો કમાન્ડર સંમેલન 2022 આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો એની અંદર ચાર ઓપ્શન છે। પ્રથમ ઓપ્શન છે નવી દિલ્હી, બીજું છે મુંબઈ, ત્રીજું છે બેંગ્લોર અને ચોથું છે મિત્રો ત્રીજા અને ચોથા ઓપ્શન બે ભૂલથી બેંગ્લોર પ્રિન્ટ થઈ ગયા છે પણ આપણો સાચો જવાબ છે મિત્રો નવી દિલ્હી। આ વર્ષે કમાન્ડર સંમેલનની બીજી આવૃત્તિ છે। આ સંમેલન 7-11 નવેમ્બર દરમિયાન યોજાઈ ગયું। આ કોન્ફરન્સ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, યાદ રાખજો
આપણા સંરક્ષણ પ્રધાન છે મિત્રો રાજનાથસિંહ 10 નવેમ્બરે આર્મી કમાન્ડરોને સંબોધિત કર્યા અને તેમની સાથે વાર્તાલાપ પણ કરશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના વડાએ પણ આ સંમેલનની અંદર ભાગ લેશે. મિત્રો ડિફેન્સ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ આપણે ચેનલની અંદર સ્પેશિયલ એક વિડીયો મૂક્યો છે. અહીંયા તમારા માટે એક પ્રશ્ન પૂછું છું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હાલની અંદર કોણ છે? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે ત્રણેય જે સેનાઓ છે જેની અંદર નૌકાદળ એટલે કે જળસેના, ત્યાર પછી વાયુસેના એટલે કે એરફોર્સ અને મિત્રો થલ સેના, આ ત્રણેયને સંચાલિત કરે, ત્રણેયને નિયંત્રિત કરવાનું કામ કરે છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હાલના કોણ છે એ તમારે કોમેન્ટ સેક્શનની અંદર લખવાનું છે. તો મિત્રો કમાન્ડર સંમેલનની બીજી આવૃત્તિ 7 થી 11 નવેમ્બર રાજનાથસિંહની હાજરીની અંદર નવી દિલ્હીમાં યોજાઈ ગઈ છે. આગળ વધીએ, નંબર 8 તરફ જઈએ તો FIHના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? કિશોર રેડ્ડી, નરેન્દ્ર બત્રા, ત્રીજો ઓપ્શન છે તૈયબ ઇકરામ કે એકે ગોયલ. તો મિત્રો એની અંદર તમે સ્ક્રીન ઉપર જઈને જોઈ શકો છો એ વ્યક્તિ છે તૈયબ ઇકરામ, આ વ્યક્તિ. તો હવે એશિયન હોકી ફેડરેશન જેનું ટૂંકું નામ છે AHF, અહીંયા FIH છે મિત્રો, એનું પહેલાં તમને માહિતી આપી દઉં છું. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન હેડક્વાર્ટર છે લુસેન, જે આવે છે મિત્રો સ્વિટ્ઝરલેન્ડની અંદર. 7 જાન્યુઆરી 1924ના રોજ એની સ્થાપના થઈ. પોલ લ્યુટી મિત્રો એના સ્થાપક છે. એશિયન હોકી ફેડરેશન જેનું ટૂંકું નામ છે એશિયન હોકી ફેડરેશન એટલે કે AHF ના CEO મોહમ્મદ તૈયબ ઇકરામને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઇકરામના કાર્યકાળનો સમયગાળો મિત્રો 2 વર્ષનો રહેશે. ઇકરામે નરેન્દ્ર બત્રાનું ખાલી પડેલું પદ સંભાળ્યું છે, જે 18 જુલાઈએ મિત્રો રાજીનામું આપ્યું છે. ઇકરામ પાકિસ્તાનના વ્યક્તિ છે અને તેઓ બની ગયા છે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના નવા પ્રમુખ. ચાલો આગળ વધીએ. 9મા નંબર ઉપર છે શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ, તો મિત્રો એ છે આજે એટલે કે 10 નવેમ્બરે. હવે સમાજની અંદર વિજ્ઞાનની મહત્વપૂર્ણ ભૂમિકા અને ઉભરતા વૈજ્ઞાનિક મુદ્દાઓ ઉપર લોકોને જોડવાની જરૂરિયાતને પ્રકાશિત કરવા માટે દર વર્ષે 10 નવેમ્બરના રોજ શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ છે મિત્રો 10 નવેમ્બર, ખાસ યાદ રાખજો. 2001ની અંદર યુનેસ્કો દ્વારા શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસની ઘોષણા કરવામાં આવેલી. 10 નવેમ્બર 2002ના રોજ યુનેસ્કોના આશ્રય હેઠળ શાંતિ અને વિકાસ માટેનો પ્રથમ વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવેલો. 2002માં પ્રથમ વખત તમને પૂછવામાં આવે, જરૂરી નથી કે 2022નું જ પૂછવામાં આવે, તો સૌ પ્રથમ 2002ની અંદર ઉજવવામાં આવ્યો. 2022ની મિત્રો થીમ છે ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિકાસ. 2022ની તમને થીમ પૂછવામાં આવે તો ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિકાસ. આમ મિત્રો શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે 10 નવેમ્બરે. આગળ વધીએ તો 10મા નંબર ઉપર છે મિત્રો વિશ્વ ઉપયોગિતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એ પણ મિત્રો આજના દિવસે એટલે કે 10 નવેમ્બરના રોજ એને મનાવવામાં આવે છે. હવે એની ચર્ચા કરીએ તો દર વર્ષે નવેમ્બરના બીજા ગુરુવારે, તો મિત્રો એનો અર્થ એવો આપણે લેશું કે દર વર્ષે 10 નવેમ્બરે ઉજવવામાં આવતું નથી, પણ નવેમ્બરના બીજા ગુરુવારે 2022માં આ બીજો ગુરુવાર આવ્યો છે. ક્યારે? 10 નવેમ્બરે બીજા ગુરુવારે વિશ્વ ઉપયોગિતા દિવસ મનાવવામાં આવે. આ દિવસ ટેકનોલોજીના ઉપયોગ વિશે જાગૃતિ ફેલાવે છે. વિશ્વ ઉપયોગિતા દિવસની સ્થાપના મિત્રો યુસેબિલિટી પ્રોફેશનલ એસોસિએશન દ્વારા 2005માં કરવામાં આવી હતી. આ મિત્રો નવેમ્બરના બીજા ગુરુવારે વિશ્વ ઉપયોગિતા દિવસ મનાવવામાં આવે છે. અહીં મિત્રો આપણે કરંટ અફેરને વિગતવાર પૂર્ણ કરીએ છીએ.
પણ મિત્રો આપણે ગઈકાલે કયા કયા મુદ્દાઓ જોયા એને સારાંશ સ્વરૂપે જોઈએ તો અરુણા સાયરામને ફ્રેન્ચ સરકાર દ્વારા શેવેલિયર એવોર્ડ આપવામાં આવ્યો છે. ચીને પોતાનું સ્વદેશી સેટેલાઇટ બ્યુડો લોન્ચ કર્યું છે. ભારત રશિયાનું પીક આયરન ખરીદનાર સૌથી મોટો દેશ, જ્યારે આજના કરંટ અફેરમાં હતું રશિયામાંથી તેલ ખરીદનાર સૌથી વધારે તેલ ખરીદનાર દેશ બન્યો છે ભારત. નિવા બુપાએ ઇન્સ્યોરન્સ માટે IDFC બેંક સાથે ભાગીદારી કરી. ચેકબુકે ડિજિટલ ચાલુ ખાતું લોન્ચ કર્યું છે. ભારતના પ્રથમ મતદાતા શ્યામ શરણ નેગીનું 106 વર્ષની વયે અવસાન થયું. ઇન્ડિયન એરફોર્સ અને રોયલ સિંગાપોર એરફોર્સ વચ્ચે વાર્ષિક સંયુક્ત સૈન્ય પ્રશિક્ષણની શરૂઆત થઈ ગઈ. કિશોર રેડ્ડી 2022-23 માટે શ્રીલંકા ઇન્ડિયા સોસાયટીના પ્રમુખ તરીકે નિયુક્ત થયા. શિક્ષા મંત્રાલયે ઉચ્ચ શિક્ષણ માટે રાધાકૃષ્ણ સમિતિની સ્થાપના કરી, જ્યારે 9 નવેમ્બરે ઉત્તરાખંડ સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. તો આ હતું મિત્રો ગઈકાલના કરંટ અફેર્સનું સારાંશ. આજનો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે, કાલે વિસ્તારપૂર્વક આનો જવાબ અમે આપીશું. આજે તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે, નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? આનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ સેક્શનની અંદર સર્ચ કરી અને કોઈ પણ રીતે આપવાનો છે. આજના પ્રશ્નોની મિત્રો ચર્ચા કરીએ. 5 પ્રશ્નો હશે. વન રક્ષક 2022ના પ્રશ્નો છે અને આ 5 પ્રશ્નોમાં 4 વિકલ્પો છે. શાંતિથી સાંભળી જોઈ અને તમને જે વિકલ્પ સાચો લાગે, યોગ્ય લાગે, એનો જવાબ તમારે આપવાનો છે. પ્રથમ પ્રશ્ન છે, લાકડા વહેરવાની સરકારી મિલ ક્યાં આવેલી છે? ઓપ્શન છે વધઈ, સોનગઢ, જૂનાગઢ કે આપેલ તમામ. જરૂર લાગે તો વિડીયોને મિત્રો તમે પોઝ કરી શકો છો. ચાલો બીજો પ્રશ્ન છે, શ્રેણી પૂર્ણ કરો. આ પ્રશ્નને તમે જોઈ લેશો, કારણ કે હું બોલીશ તો પણ તમારે જોવું જ પડશે. તો ગણતરી કરી વિડીયોમાં સ્ક્રીનશોટ લઈ લો અને ગણતરી કરીને પછી કોમેન્ટમાં જવાબ લખો. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, ટોપલા, ટોપલી, રેયોન અને કાગળ કયા વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવે છે? દેવધર, શણ, લીમડા કે વાંસમાંથી. અને ચોથા પ્રશ્નની ચર્ચા કરીએ તો કઈ આયુર્વેદિક ઔષધિને માતા તુલ્ય હિતકારી ગણવામાં આવે છે? આમળા, બહેંડા, હરડે કે ગળો. જ્યારે પાંચમો પ્રશ્ન છે, પ્લુમેરિયા કોનું વનસ્પતિ શાસ્ત્રી નામ છે? આંબલીનું, વડનું, શણનું કે ચંપાનું? અહીં મિત્રો આપણે કરંટ અફેરના તમામ વિભાગો પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ કે નજીકના સમયમાં આવતી તમામ પરીક્ષાઓની અંદર ખૂબ ઉપયોગી થાય. મિત્રો જરૂર છે તમારા સહકારની, જેથી અમે વધારે ને વધારે સારું કરંટ અફેર્સ, અમારો માત્ર એક ઉદ્દેશ્ય કે કરંટ અફેરના એક પણ ગુણ ગુમાવા દેવા નથી. અને મિત્રો કરંટ અફેરને કારણે ઘણો બધો ફેર પડી જતો હોય છે, તો મિત્રો તમે પણ કોમેન્ટ સેક્શનની અંદર તમે તમારા સલાહ સૂચન આપી શકો છો, જેથી વધારે આપણે સારું બનાવી શકીએ. મિત્રો અમારા મોટિવેશન માટે, પ્રેરણા માટે વિડીયોને લાઇક, વિડીયોને તમારા મિત્રો સુધી શેર, અને મિત્રો પ્રથમ વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દેજો, જેથી મિત્રો આવા જ વિડીયો તમારા સુધી આવે. સાથે તમામ માહિતી નિઃશુલ્ક, ફ્રીમાં અને મિત્રો સતત મેળવવા માટે આજે જ અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થશો. આવતીકાલે નવા કરંટ અફેરની સાથે ખૂબ ઝડપથી તમારી સમક્ષ હાજર થશું. જય હિન્દ, જય ભારત.